આજે આપણે વાત કરીશું બે પાસા આધારિત દાખલાઓની. આ દાખલાઓ ગણતા પહેલાં ફરજિયાત રકમને બે વખત વાંચવાની સમજવાની છે. ઉપરાંત આપણે ગઈકાલે જે પરિણામ મેળવ્યા છે 36 એ પરિણામો તમારે નોટની અંદર બાજુમાં ફરજિયાત નજર સામે રાખવાના છે, લખી નાખવાના છે. ઉદાહરણ તરીકે બે પાસા હવામાં ઉછાળવામાં આવે તો તેની પર મળતા અંકોનો સરવાળો 3થી વધુ થાય તે ઘટનાની સંભાવના શોધો. ખાસ ધ્યાન રાખજો શબ્દમાં સરવાળો 3થી વધુ થાય. તો આવા દાખલામાં કોઈ પણ સંખ્યામાં જ્યારે થી વધુ માગે ત્યારે તે સંખ્યા લેવાની નથી થતી. એટલે કે અહીંયા માગ્યો છે 3થી વધુ તો 3 ગણવાના નથી થતા. હા, આપણને 3 અથવા 3થી વધુ કીધું હોત તો તમે સરવાળામાં 3 લઈ શકતા હતા. સરવાળો જે છે એ કેવી રીતે લેવાનો છે તે સમજો. 1+1 એટલે કે 2 નથી લેવાના, 1+2 એટલે કે 3 નથી લેવાના, 1+3 એટલે કે 4 લેવાના થશે. એવી જ રીતે આ આખી પંક્તિ લેવાની થશે. પ્રયત્ન કરી શકો છો તમે તમારી જાતે. ઉપરાંત 2+1 એટલે કે 3 નથી લેવાના, 2+2 એટલે કે 4 લેવાના છે. બાકીની તમામ પંક્તિઓ જે છે એ આપણે લેવાની અને ગણવાની થશે. તો એ હિસાબે કુલ 36 પરિણામમાંથી 3 પ્રયત્ન એટલે કે 1-1, 1-2 અને 2-1 કે જેમનો સરવાળો માત્ર 3 થાય છે, આપણી પાસે માંગ્યું છે 3થી વધુ. એટલા માટે આ 3 પ્રયત્ન જે છે એ ગણવાના નથી થતા. તો 36માંથી 3 પ્રયત્ન બાદ કરી લઈએ તો કુલ પ્રયત્નની સંખ્યા 33 છે અને કુલ પરિણામ જે છે એ આપણી પાસે 36 આવે છે. હવે સૂત્ર પ્રમાણે બધી કિંમત મૂકતા 33 ના 36 છેદ ઉડાવી દેશો, 11 તેરી અને 12 તેરી 36 એ તમારો જવાબ છે 11-12 અંશ. આવી જ રીતે તમામ દાખલા ગણવા અને સમજવા પ્રયત્ન કરવાનો છે. દાખલા કોઈ પણ ગણો તેની પહેલાં આ વિગત જે છે એ નોટમાં ફરજિયાત તમારી સામે રાખવાની છે. ત્યાર પછી જ કોઈ પણ દાખલો ગણવા પ્રયત્ન કરશું.